ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા સ્કૂલ વિદ્યાર્થીઓ માટે મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. 1 જાન્યુઆરી 2024માં 18 વર્ષ થનાર વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધણી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ મામલતદાર કચેરી દ્વારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 1 જાન્યુઆરી 2024 સુધીમાં 18 વર્ષની થવા જઈ રહી છે તેમને મતાધિકારનું માર્ગદર્શન તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયાથી અવગત કરાવી સ્કૂલમાં જ આધાર કાર્ડ અને ઓળખના દાખલા લાવનાર વિદ્યાર્થીઓની નામ નોંધણીનો કાર્યક્રમ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. આવનાર લોકસભાની ચૂંટણીની દેશભરમાં ધમધમાટ થઈ રહ્યા છે ત્યારે મતદાન બાબતે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ કે જેમની ઉંમર 18 વર્ષ થવા જઈ રહી છે તે પણ પોતે મતદાન યાદીમાં પોતાની નામની નોંધણી કરાવી આ મહાન કાર્યમાં સહભાગી બની પોતાનું મતાધિકાર મેળવી શકે તેવા સુંદર પ્રયાસના ભાગરૂપે ભરૂચ મામલતદાર ગ્રામ્ય માધવીબેન મિસ્ત્રી અને શહેર મામલતદાર હસમુખભાઈ વિરાની દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારાયણ વિદ્યાલયના આચાર્ય બિનીતા ગોહિલ, BLO અને સ્કૂલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલુ છે એ અન્વયે મામલતદાર ભરૂચ ગ્રામ્ય અને મામલતદાર શહેર દ્વારા નારાયણ વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી. ત્યાં 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓને મતદાર તરીકે નામ નોંધાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ફોર્મ નંબર 6 ભરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી. અમારી સાથે સુપરવાઇઝર અને BLOC પણ હાજર હતા, જેથી કરીને આ અમારા સ્પીચ બાદ તરત જ એ લોકોના ફોર્મ ભરવામાં આવ્યા અને શાળાના સંચાલક એવા ગોહિલ મેડમે પણ અમને ખૂબ સપોર્ટ કર્યો. આ તબક્કે હું અપીલ કરવા માંગીશ કે જે બાળકોને 2005ની 31 ડિસેમ્બર સુધીમાં 18 વર્ષ પૂરા થતા હોય એવો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે અને પોતાનો મત આપીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે છે.